નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 25 મે 2019 ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 25 મે 2020 ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1, ISA ના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે દિલીપ ઉમેનને. ISA નું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન, જેની સ્થાપના 2014 મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને મહાસચિવ છે ભાસ્કર ચેટર્જી. પ્રશ્ન 2, હાલમાં જ કયા રાજ્યમાં દીદી વાહન સેવા શરૂ કરવામાં આવી? તો દીદી વાહન સેવા શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશ રાજ્યમાં, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3, ચીનની સરકારે હાલમાં જ કયા દેશમાં નિકાસ પર 80% ટેરિફ લગાવ્યું? તો નિકાસ પર લગાવ્યું છે 80% ટેરિફ ઓસ્ટ્રેલિયા દેશમાં, ઓસ્ટ્રેલિયા, પાટનગર, કેનબરા, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. ચીન, પાટનગર, બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિની. પ્રશ્ન 4, હાલમાં જ કેન્દ્ર સરકારે કયા શહેરને 100% સૌરકરણ કરવા માટેની યોજના શરૂ કરી? તો તે શહેર છે કોણા, કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5, હાલમાં જ RBIએ કેટલા NBFCના લાયસન્સ રદ કર્યા? તો 14 NBFCના લાયસન્સ રદ કર્યા છે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્ય મથક મુંબઈમાં, ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 6, હાલમાં જ કયા રાજ્યમાં મી અન્નપૂર્ણા પહેલની શરૂઆત કરવામાં આવી? તો આ પહેલની શરૂઆત કરવામાં આવી છે મહારાષ્ટ્ર રાજ્યમાં, મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 7, હાલમાં જ ક્યાં સુકુન COVID-19 બીટ ધ સ્ટ્રેસ કાર્યક્રમ શરૂ થયો? તો આ કાર્યક્રમ શરૂ થયો છે જમ્મુ કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીર, પાટનગર, જમ્મુ અને શ્રીનગર. હાલમાં ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન 8, હાલમાં જ ભારતીય રેલવેએ પોતાના પ્રથમ 12,000 HP ના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ટ્રાયલ શરૂ કર્યું તે ક્યાં બનાવાયું છે? તો આ લોકોમોટિવ બનાવાયું છે મધેપુરા બિહારમાં, બિહાર, રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ ફાગુ ચૌહાણ, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 9, હાલમાં જ તત્પર કાર્યક્રમની શરૂઆત ક્યાં કરવામાં આવી?
તો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે રાંચીમાં, ઝારખંડ રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 10. વર્લ્ડ બેંક ગ્રુપના ઉપાધ્યક્ષ અને મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવે? તો નિયુક્ત કરવામાં આવે છે કાર્મેન રિનહાર્ડને. વર્લ્ડ બેંકની સ્થાપના 1945માં, મુખ્ય મથક વોશિંગ્ટન DCમાં, અધ્યક્ષ છે ડેવિડ માલપાસ, MD અને CFO છે અંશુલા કાંત. પ્રશ્ન 11. હાલમાં જ ભારતીય વાયુસેનાએ કેટલા કરોડ રૂપિયાની 3 મોટી અધિગ્રહણ પરિયોજનાઓ રોકવાનો નિર્ણય કર્યો? તો તે અધિગ્રહણ પરિયોજનાઓ છે 8000 કરોડ રૂપિયાની, જે રોકવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વાયુસેનાની સ્થાપના 1932માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં, ચીફ છે રાકેશ સિંહ ભદૌરિયા. પ્રશ્ન 12. 2019-20 માટે કચરા મુક્ત શહેરોમાં ભારતના કેટલા શહેરોને 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું? તો ભારતના કુલ 5 શહેરોને 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. એ 5 શહેરો છે મૈસૂર, રાજકોટ, સુરત, અંબિકાપુર, ઇન્દોર અને નવી મુંબઈ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 21 મેના રોજ. પ્રશ્ન 14. હાલમાં જ નેશનલ ટેસ્ટ અભ્યાસ મોબાઈલ એપ કોણે લોન્ચ કરી? તો આ એપ લોન્ચ કરી છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે. કેન્દ્રીય માનવ અને સંસાધન વિકાસ મંત્રી છે શ્રી રમેશ નિશંક પોખરિયાલ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં જ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના નવા મહાનિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવે? તો નિયુક્ત કરવામાં આવ્યા છે રાજેશ ગોયલને. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.